તો તંત્રની ગાલી શૈલી સામે ફરી એક વખત અવાજ ઉઠ્યો છે. ચોમાસાની ઋતુમાં ક્યાંક ભૂવા પડવા તો ક્યાંક કેમિકલ યુક્ત પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા રહીશોએ તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉઠતી બુમરાળો વચ્ચે હાથીજણ ગામ અને આસપાસના વિસ્તારોમાં કેમિકલ યુક્ત પાણી પીવાના પાણીમાં ભળી જતા સ્થાનિક સહિત કોંગ્રેસે શાસક પક્ષોની કાર્યશૈલી સામે વાંધો ઉઠાવ્યો. હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલે TV9 સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ વિવાદ જૂનો છે. મેગા લાઇનમાં ગાબડા પડવાને કારણે કેમિકલ યુક્ત પાણી રહીશોના ઘરમાં સીધું ઘૂસે છે, જેને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ મુખ્ય કારણ કેવું છે કે જે મેગા લાઇન જે આવેલી છે કેમિકલની, એ મેગા લાઇનમાં બહુ વધારે પડતું પાણી આવે છે. એમાં ચોમાસું આવે એટલે વધારે પડતું પાણી અંદર આવતું હોય છે, વરસાદનું બી ઉમેરાઈ જાય અને એ મેગા લાઇન ઓવરફ્લો થવાના કારણે ઘણી જગ્યાએ મેગા લાઇન ભંગાણ થાય છે. આ મેગા લાઇન જે બનાવી સિસ્ટમ એની એ બનાવેલી છે કે મેગા લાઇનની બરાબર પેરેલલ કેનાલ આવેલી છે. જ્યારે મેગા લાઇન તૂટી જાય એટલે સીધું પાણી કેનાલમાં ઘૂસી જાય.